વધતી વસ્તી અને ગુનાઓને લઈ પોલીસ મથકની પણ સંખ્યા વધી રહી છે. રવિવારના રોજ સુરતના સારોલી પોલીસ મથકનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં રોજગાર માટે દેશભરના ખૂણે ખૂણેથી લોકો આવી રહ્યા છે અને સુરતને કર્મભૂમિ બનાવે છે. જોકે રોજગાર મેળવવા આવતા લોકોમાં કેટલાક અસામાજિક તત્વો પણ ભળી જતા હોય છે, ત્યારે સુરતમાં વધતી વસ્તી અને ગુનાઓને ડામવા માટે પોલીસ મથક વધારાઈ રહ્યા છે, જેથી કામગીરીમાં સરળતા મળી રહે. ત્યારે સુરતના સારોલી પોલીસ મથકનું રવિવારના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારી અને નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ ગામના પણ સરપંચશ્રીઓ અને નાગરિકો જે પધાર્યા છે, સણિયા, હેમાદ, કુંભારિયા, વેડછા ગામ અને સાવર ગામ, આ ગામના પણ તમામ આગેવાનોના નાગરિકોના હું સ્વાગત કરું છું. પોલીસ સ્ટેશન છે, આજની તારીખમાં તમારે પોલીસ પાસપોર્ટ જોતા હોય તો પોલીસની વેરિફિકેશનની જરૂર પડે, ચરિત્ર પ્રમાણપત્ર જોતા હોય તો જરૂર પડે, કોઈ તમારા પૈસા લઈને ભાગી ગયા હોય તો પોલીસની જરૂર પડે, તમારી પેમેન્ટ ના કરતા હોય તો પોલીસની જરૂર પડે, કોઈ વ્યાજ વટાણાવાળા તમને ત્રાસ આપતા હોય, શોષણ કરતા હોય તો પોલીસની જરૂર પડે, બેન દીકરીઓની છેડતી કરનાર કોઈ ઇસમના ત્રાસ હોય, પોલીસ હંમેશા હાજર છે. આ પ્રકારના બધા પૈસાથી છીને છે, એના માટે પોલીસની એક વિચારણા થયેલ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સારોલી પોલીસ સ્ટેશન અને અહીંના તમામ કર્મચારીઓ અધિકારીઓ આપની આકાંક્ષાઓ પૂર્ણ કરશે, પ્રજાભિમુખ થઈને પોલીસ કામ કરશે, કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલશે નહીં અને ગુનાહિત તત્વો ઉપર નિયંત્રણ રહેશે. ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સારોલી પોલીસ સ્ટેશનમાં આવનારા દિવસોમાં આ વિસ્તારના અનેક નાગરિકોની નાની મોટી જે સમસ્યાઓ છે, નાના મોટી જે તકલીફો છે અને ફરિયાદ નોંધાવવા માટે આ વિસ્તારના લોકોએ હવે દૂર સુધી ના જવું પડે તે માટે રાજ્ય સરકારે આજે સારોલી પોલીસ સ્ટેશનને આપની સેવા માટે ખુલ્લું મૂક્યું છે. અહીંયાનો સૌ સ્ટાફને જ્યારે આજે આ લોકાર્પણ કરતા મેં સૌ સ્ટાફને અને ખાસ કરીને જે પીઆઈ આપની સૌની સુરક્ષા માટે અહીંયા ઉપલબ્ધ રહેવાના છે એમને ખાસ કરીને મેં અભિનંદન બી આપ્યા છે અને એમને કહ્યું છે કે આ એક એવું ઓપનિંગ છે કે જે ઓપનિંગમાં હું હંમેશા એવું કહેતો હોઉં છું કે અહીંયા કોઈએ ના આવવું પડે, ભગવાન એવા આશીર્વાદ આ ઓપનિંગ દરમિયાન આપને સૌને આપે. અને આજે સારોલી પોલીસ સ્ટેશનના ઓપનિંગ વખતે મેં આખી ટીમને કહ્યું છે કે અહીંયા એવી વ્યવસ્થાઓ બનાવજો કે સારોલીના નાગરિકોએ સારોલી પોલીસ સ્ટેશન સુધી ધક્કા ક્યારેય ના ખાવા પડે. પુના પોલીસ સ્ટેશન 2008ના વર્ષમાં કાર્યરત થયેલું હતું અને એ પોલીસ સ્ટેશનમાં 3.5 લાખની વસ્તી હતી. હાલમાં આ પોલીસ સ્ટેશનની કુલ વસ્તી જ્યારે હું સવારે જોતો હતો તો એ કુલ વસ્તી 7,75,000ની છે. તમે કલ્પના કરો કે દેશના અનેક જિલ્લાઓ એવા હશે કે જેની વસ્તી 7-8 લાખની હશે, એક જિલ્લા જેટલી વસ્તી પુના પોલીસ સ્ટેશન કેટલાય વર્ષોથી સાચવતું હતું. એ આખા પુના પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને હું આજે અભિનંદન આપું છું કે તમે આટલા વર્ષથી રાત દિવસ કામ કરીને આ વિસ્તારને સુરક્ષિત રાખવાની જે જવાબદારી લીધેલી એ બહુ ખૂબી નિભાવી છે. આખી ટીમને અભિનંદન આપું છું. આજે આ વિસ્તારને અલગ પાડીને નિયોલ ચેકપોસ્ટથી સહારા દરવાજા ગરનાલા સુધી તથા ક્ષેત્રફળની દ્રષ્ટિએ ખૂબ જ મોટો અને આ ગીચ વિસ્તારને નવા પોલીસ સ્ટેશનની ખૂબ જ જરૂરિયાત હતી અને આ પોલીસ સ્ટેશન થકી માત્ર રહેણાંક વિસ્તાર જ નહીં પરંતુ સુરતનું આવનારું કપડાં બજાર
એ આ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવી રહ્યું છે. આપણે જોઈ રહ્યા છે કે આ વિસ્તારમાં ખૂબ મોટા પાયે ટેક્સટાઇલ માર્કેટો બની રહી છે, અને જે ટેક્સટાઇલ માર્કેટો બની ગઈ છે ત્યાં ખૂબ મોટા પાયે વેપારીઓએ પોતાના વેપાર આ વિસ્તારની અંદર ચાલુ કરી લીધા છે. સાથે સાથે ફ્રૂટ માર્કેટ, સરદાર માર્કેટ, સરદાર માર્કેટમાં બી ખૂબ મોટા પાયે ખેડૂતો એમની શાકભાજી હોય કે ફ્રૂટનો વેપાર હોય એ બી આવનારા દિવસોમાં આ જ પોલીસ સ્ટેશનની હદમાં આવવાનું છે. એટલે હું માનું છું કે સુરતની બે ઓળખ છે, એક હીરા અને બીજું કપડા. આ બે ઓળખ, એક મૈધરપુરા પોલીસ સ્ટેશન અને બીજું હાલમાં સલાબતપુરા અને સારોલી પોલીસ સ્ટેશનમાં લાગુ પડે છે. આ ત્રણેય પોલીસ સ્ટેશનની ખૂબ મોટી જવાબદારી છે. સુરક્ષા, સારી કામગીરી, આ તો અદ્ભુત છે જ, અને એના માટે ગુજરાત પોલીસની ઓળખ વર્ષો વર્ષથી છે. અને એ ગુજરાત પોલીસે અનેક વર્ષોથી ગુજરાતના નાગરિકોની સુરક્ષા માટે જે પ્રકારે સાહસિક કામ કર્યું છે તેનાથી ગુજરાત આજે દેશભરમાં સુરક્ષાની બાબતે નંબર વન છે. પરંતુ ગૃહમંત્રી બન્યા પછી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ મથકમાં વધારો કરાઈ રહ્યો છે, જોકે તેની સામે પોલીસ સ્ટાફ ઓછું હોવાની પોલીસ બેડામાં ચર્ચા થઈ રહી છે. ત્યારે પોલીસ મહેકમ પણ વધારવામાં આવે તો જ પોલીસ મથક વધારવાની કામગીરી સાર્થક થશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્ટીવી ન્યૂઝ, સુરત.